મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ જે ચેપ્ટર વિચારી રહ્યા છે એના ત્રીજા ભાગની અંદર કઈક પરિમિતિના કેવા દાખલા બને છે, ક્ષેત્રફળના કેવા દાખલા બને છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તો એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા હોય જ છે, તો મારી ખાસ વિનંતી છે વિડીયો પૂરો જુઓ અને નોટ અને પેન સાથે રાખો, જેથી જે દાખલા આપણે કરતા રહીએ એ નોટમાં લખતા જશું, જેથી કરીને આપણે યાદ રહી જાય. મિત્રો, વધુ સમય નહીં, ઉદાહરણ તરફ આગળ વધીએ. પહેલું ઉદાહરણ છે મિત્રો, આ રીતે એક આકૃતિ આપેલી છે. આપેલ આકૃતિની પરિમિતિ શોધો. મિત્રો, ફર્સ્ટ લેક્ચરમાં જ આપણે વાત કરી હતી પરિમિતિ એટલે જે આપેલી આકૃતિ છે એની બધી જ બાજુ ના માપના સરવાળાને પરિમિતિ કહેવાય. તો મિત્રો, પરિમિતિ કીધી એટલે આપણે આ જે માપ છે મિત્રો, અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. અહીંયાથી માંડી આ જે એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, છ બાજુના માપનો સરવાળો. અહીંયા મિત્રો કેટલા છે જોઈએ. પેલા કેટલા લખ્યા, 100, પછી 120, પછી છે 90, પછી છે 45, 60 અને 80. મિત્રો, આ છ એ છ બાજુ છે મિત્રો, એને ટોટલ માપી દઈએ, સરવાળા કરીએ એટલે 5 ના 5 11, 15, 15 ને 6, 21 ને 29 નો 9 વધી પડી 2, 495. મિત્રો, એની પરિમિતિ કેટલી છે, 495 મીટર. એકદમ સરળ હોય છે મિત્રો. પરીક્ષામાં આવી આકૃતિ આપીને પછી કેને પરિમિતિ શોધો, તો ખાસ આ રીતે બધી જ બાજુના માપનો સરવાળો આપણે ખાસ અહીંયા સરવાળાની નિશાની કરી લઈએ, જેથી કરીને આપણને યાદ રહે. ઓકે, ત્યાર પછી બીજો દાખલો. એક દોડવીર છે 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈ વાળા એક લંબચોરસ બાગની ફરતે. મિત્રો, ખાસ આપણે અહીંયા સમજી લઈએ કે આ લંબચોરસ બાગ છે. ઓકે, લંબચોરસ બાગની ફરતે એની લંબાઈ કેટલી છે, 50 મીટર. ઓકે, પહોળાઈ છે 25 મીટર. અને મિત્રો, કોઈ એક વ્યક્તિ છે એ એમ કહેવાય કે 10 આટા મારે છે, તો એને કેટલું અંતર, ખાસ મિત્રો શું કીધું છે, તો એને કેટલું અંતર દોડ્યો હશે. આ પ્રશ્ન હજુ આ પૂરો કરી નાખીએ તો ભાઈ કેટલું અંતર દોડ્યા હશે. મિત્રો, પ્રશ્ન અધૂરો છે, આપણે પૂરો કરી નાખીએ છીએ અહીંયા, બરાબર. તો ભાઈ બાગની ફરતે કેટલા આટા મારે છે, 10 આટા પૂરા મારે છે. તો મિત્રો, ખાસ આમાં શું કરવાનું છે, ફરતે જો શબ્દ હોય તો ફરતે, ફરતે એટલે શું શોધવાની, પરિમિતિ. તો પેલા તો બાગની પરિમિતિ શોધી લે. બાગની પરિમિતિ, પરિમિતિનું સૂત્ર શું છે, 2 × લંબાઈ વત્તા પહોળાઈ. ખાસ શું છે, લંબાઈ કેટલી છે, 50 મીટર, પહોળાઈ છે 25 મીટર. ઓકે, અને કોની સાથે ગુણવાનો, 2 એટલે 75 × 2 એટલે 150 મીટર. શું આવશે, એની પરિમિતિ. મિત્રો, 150 મીટર શું છે, આ ભાઈ એક આટો મારશે એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયાથી અહીંયા એક આટો મારશે એટલે કેટલા થશે, 150 મીટર એક આટો થાય છે. પણ એ શું કીધું છે, એ ભાઈ બાગની ફરતે 10 પૂરા આટા મારે છે, તો ભાઈ કેટલું અંતર દોડ્યા હશે. મિત્રો, આવા દાખલા છે, તો અહીંયા તીર રાશિ મૂકવાની. મિત્રો, એક આટો મારે ત્યારે કેટલું અંતર કપાય છે, 150 મીટર અંતર કપાય. તો 10 આટા મારે બરાબર ફરતે બાગની, તો કેટલા મીટર અંતર કપાય, તો 10 × 150 વડે આપણે ગુણી નાખીએ. એક ફરતો આટો મારશે બાગની, બરાબર, લંબચોરસ બાગને એક આટો મારે છે બરાબર દોડવી, તો 150 મીટર અંતર કાપે છે 10 આટા વડે, તો 1500. મિત્રો, કેટલો છે, 1500 મીટર દોડો કહેવાય છે. મિત્રો, આ જ પ્રશ્ન જો બીજી રીતે પૂછવું હોય તો કેટલા કિલોમીટર દોડ્યો. જો આ રમતવીર એવો પ્રશ્ન પૂછે કે આ રમતવીર કેટલા કિલોમીટર દોડ્યો હશે, જો કિલોમીટરમાં આવે પૂછે પ્રશ્ન, અહીંયા ખાલી કેટલું અંતર દોડ્યા હશે, તો 150 મીટર જ છે. પણ જો કિલોમીટરમાં પૂછ્યું હોય તો જે મીટર છે મિત્રો, એને 1000 વડે આપણે ભાંગી નાખવાના, બરાબર. 1000 વડે ભાંગી નાખશું એટલે શું થશે, મીંડા 11.5 એટલે 1.5 કિલોમીટર, બરાબર. 1 કિલોમીટર ને 500 મીટર જેટલું દોડ્યો ગણાય. જો પ્રશ્નમાં આ રીતે કિલોમીટર પૂછે તો 1.5 કિલોમીટર દોડો ગણાય, મીટરમાં પૂછી નાખે તો 1500. અત્યારે આપણે આ દાખલામાં ખાલી કેટલું અંતર દોડ્યા હશે એટલે 1500 મીટર જ છે. ઓપ્શનમાં શું આપે, પ્રશ્ન કઈ રીતે પૂછે એ આપણે વાંચીએ તો જ ખ્યાલ આવશે. આ તો આપણે વાત કરી કે આ રીતે પણ પૂછી શકાય છે. મિત્રો, ત્રીજું ઉદાહરણ જોઈએ કે જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી અને 1 મીટર છે. મિત્રો, પહેલી વસ્તુ તો એ ખ્યાલ આવી ગયો
કે લંબાઈ આપી અને પહોળાઈ આપી છે, એટલે હશે તો લંબચોરસ જ. તેવા લંબચોરસ ની પરિમિતિ, અહીંયા લંબચોરસ શબ્દ પણ આપી દીધો મિત્રો, આ રીતે પેલા આ જોઈ લે, ઓકે 150 સેમી. અને અહીંયા મિત્રો 150 સેમી છે અને અહીંયા 1 મીટર કીધું, તો પહેલી વસ્તુ તો આપણે સમજવાનું શું છે કે બંનેના એકમ સરખા હોવા જોઈએ. અહીંયા સેમી છે, અહીંયા મીટર છે, તો 1 મીટર બરાબર 100 સેમી, ઓકે. અહીંયા આપણે એની પહોળાઈ છે મિત્રો, કેટલી પહોળાઈ 100 સેમી લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય, ખાસ સમજી લે. અહીંયા સેમી આપેલા છે, અહીંયા મીટર આપેલા છે, તો પેલા એકમને સરખા કરવા પડશે, મીટરને આપણે ફેરવીશું સેમીમાં, બરાબર. 1500 સેમી, 150 સેમી સોરી, ને 100 સેમી. તો હવે આની પરિમિતિ એકદમ ઈઝી છે, પરિમિતિનું સૂત્ર આપણે ખ્યાલ જ છે, બરાબર. પરિમિતિ બરાબર શું આવશે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, કેટલા છે? 150 ગુણ્યા વત્તા 100, એટલે કે 250 ગુણ્યા 2, એટલે 500 સેમી. મિત્રો કેટલું? 500 સેમી પરિમિતિ થાય છે. આ જે લંબચોરસ ની પરિમિતિ કેટલી થશે? 500 સેમી. જો મીટરમાં પૂછે તો આ રીતે દાખલો આમાં પણ થશે, 500 સેમી ને 100 વડે ભાગી નાખીએ એટલે 5 મીટર. જો મિત્રો મીટરમાં પૂછે પરિમિતિ તો 5 મીટર થશે, સેમીમાં પૂછે તો 500 સેમી. મિત્રો ત્યાર પછી થોડાક વધુ ઉદાહરણ આપણે જોવા પ્રયત્ન કરીએ. મિત્રો ખાસ ઉદાહરણ છે, હવે ચોથું જોઈએ કે શું કહેવા માંગે છે. રાહુલ 75 મીટર લંબાઈની આ બાજુવાળા ચોરસ ખેતરની ફરતે દોડે છે. મિત્રો રાજુ છે એ ચોરસની વાત થાય છે ખાસ, અને એની લંબાઈ છે 75 મીટર, બરાબર. જ્યારે રાઘવ છે એક લંબચોરસની ફરતે દોડે છે જેની લંબાઈ 160 અને પહોળાઈ 105 મીટર છે. મિત્રો અહીંયા 160 મીટર છે, ઓકે, અને 105 મીટર છે, તો કોણ અને કેટલું વધારે દોડે છે? મિત્રો આ દાખલાને આપણે સમજવાની વસ્તુ હોય તો પેલી એક વસ્તુ શું છે, રાહુલ ની વાત કરીએ તો રાહુલ શું કરે છે, આવા ચોરસ ખેતર ની વાત થાય છે, આવા ચોરસ, તો ચોરસ ખેતર ની ફરતે દોડે છે, એની લંબાઈ કેટલી છે? 75 મીટર. તો આપણે ફરતે દોડે છે નો મતલબ થશે શું કરવાનું, પરિમિતિ. તો આના ખેતર ની પરિમિતિ આપણે શોધવી હોય તો શું થશે, 4 ગુણ્યા લંબાઈ વાળું સૂત્ર આપણે વાપરવાનું અહીંયા, ઓકે. અને રાઘવ ની વાત કરવામાં આવે તો ચોખ્ખું છે રાઘવ, આ રીતે લંબચોરસ, બરાબર, લંબચોરસ ખેતર ની ફરતે દોડે છે, લંબાઈ કેટલી કીધી છે? 160 મીટર, પહોળાઈ 105 મીટર, ઓકે. તો કોણ વધુ દોડે છે? તો અહીંયા મિત્રો આ જ વસ્તુ બને છે, આ ભાઈ અહીંથી એક આટો મારે છે અહીંયાથી આ રીતે, ઓકે, અને આ રાહુલભાઈ છે અહીંથી એક આટો મારે છે, ઓકે. તો કુલ કોણ વધુ દોડે છે? તો અહીંયા ચોરસ ની પરિમિતિ, અહીંયા લંબચોરસ ની પરિમિતિ શોધીએ, અને જેમાંથી જે વધુ દોડે છે એટલે બાદ બાકીનો તફાવત આવશે. ચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું છે, 4 ગુણ્યા લંબાઈ, તો રાહુલ ની વાત કરીએ તો 4 ગુણ્યા 75, તો મિત્રો 75 ના ડબલ કરીએ તો 150 ના ડબલ કરશે એટલે 300, અહીંયા જવાબ આવશે 300 મીટર. મિત્રો ખાસ 300 મીટર પરિમિતિ રાહુલ ની આવે છે, રાહુલ કેટલું દોડે છે? 300 મીટર. રાઘવ ની વાત કરીએ મિત્રો તો લંબચોરસ ની પરિમિતિ અહીંયા સૂત્ર મૂકીએ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. મિત્રો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 160 વત્તા 105 મીટર પહોળાઈ, ઓકે. આ બધીનો સરવાળો કરી નાખીએ, 265 ગુણ્યા 2. મિત્રો 265 ગુણ્યા 2 કરવાના થાય, બરાબર. તો આ બે આ રીતે 2 5 10 નું શું વધી પડી? 1 2 6 12 ને 1 13 નો તગડો વધી પડી 1 2 2 4 ને 1 5, એટલે મિત્રો આ 530 મીટર આવે છે. તો આપણને ખબર પડી જાય કે ભાઈ રાહુલ છે, ઓકે, 300 મીટર ચોરસ ની ફરતે આટો માર્યો દોડ્યો એટલે 300 મીટર દોડ્યો. રાઘવ છે એ 530, તો સહજ છે કે કોણ વધુ દોડે? તો રાઘવ. તો કેટલું વધારે દોડે છે? તો કેટલું વધારે દોડવું હોય તો અહીંયા આપણે ધ્યાન આવે કે રાઘવ ની દોડનું અંતર કેટલું દોડ્યો રાઘવ? તો 530. અને રાહુલ ની વાત કરીએ, રાહુલ કેટલો દોડ્યો છે? 300, ઓકે. તો 530 છે મિત્રો, અહીંયા 530 માંથી 300 બાદ કરી નાખે એટલે 230 મીટર વધારે દોડે છે. મિત્રો આપણો જવાબ કેટલો આવે છે? 230 મીટર રાઘવ છે વધારે દોડે છે. ઓપ્શનમાં રાઘવ આપે ને 230 મીટર, તો જવાબ આપણો 230, બરાબર, રાઘવભાઈ આવે છે. મિત્રો આ રીતે દાખલા ખાસ પૂછાય છે જવાહર નવોદય ની અંદર, તો ભૂલ ન કરવી. બે રકમ થોડીક લાંબી આપે પણ વાત શું તો આપણને એકદમ ઈઝી પડશે.
ત્યાર પછી મિત્રો આ એક અલગ રીતનો દાખલો છે, ખાસ પાંચમું ઉદાહરણ. દિનેશભાઈ 3 મીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈ વાળા ઓરડાના ભોંય તળિયા પર ચોરસ લાદી ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે. મિત્રો ખાસ આપણે પહેલા સમજી લઈશું, કેવા માંગે છે દિનેશભાઈ છે 3 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ વાળા એક ઓરડો છે. મિત્રો આ રીતે સમજી લે કે આ ઓરડો છે, ઓકે, લંબ ચોરસ છે. મિત્રો લંબ ચોરસ આ રીતે ઓરડો છે આપણે, ઓકે, સમજી લે. 3 મીટર લંબાઈ છે અને 4 મીટર પહોળાઈ છે. એને ભોંય તળિયા પર ચોરસ લાદી કેવી આપણે ગોઠવવી છે, આ લાદી સમજી લે, આ લાદી ચોરસ હોવી જોઈએ. તો આવી લાદી લગાવવાની છે. લાદીની લગાવવા માટે કેટલે કે 0.5 મીટર. મિત્રો 0.5 મીટર ની આ લાદી લગાવવાની હોય બરાબર, તો ઓરડાના ભોંય તળિયા માટે કેટલી લાદી જોઈએ? મિત્રો પહેલા તો આવા જયારે દાખલા આવે ભોંય તળિયામાં લાદી ના તો કઈ છે ને. મિત્રો શું કીધું છે દિનેશભાઈ, પેલા તો ઓરડાના ભોંય તળિયે, ઓરડાનું ભોંય તળિયું કેટલું છે? 3 મીટર અને 4 મીટર, ઓકે. તો આ બંનેનું આપણે શું છે આમાં, જો અંદર મિત્રો એટલે અંદરની સપાટી, લાદી હંમેશા બહાર ન હોય. લાદી ક્યાં લગાવવાની હોય? અહીંયા લગાવવાની હોય, ખાસ મિત્રો એટલે જોઈ લે. એનો મતલબ થશે આ ક્ષેત્રફળનો દાખલો છે. તો 3 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ વાળા જે ઓરડાનું ક્ષેત્રફળ શોધી લેવાનું, અને લાદીનું ક્ષેત્રફળ, લાદીનું ક્ષેત્રફળ એટલે કા, તો કે તો આપણને શું મળી જાય, આના ઓરડાને લાદી વડે ભાગી નાખીએ તો લાદીની સંખ્યા મળી જશે. તો આવા દાખલા મિત્રો જયારે હોય મૂંઝાવું નહીં, ખાસ આપણે શું છે ડાયરેક્ટ લખી નાખીએ. એક જ શોર્ટ મેથડ છે ટાઇલ્સ ની સંખ્યા, ઓકે, ટાઇલ્સ ની સંખ્યા આપણે મેળવવી છે. તો કઈ છે નહીં, પેલા તો ઓરડાનું ભોંય તળિયાનું ક્ષેત્રફળ આવું લખી શકાય ભાઈગા ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર, એકદમ ઈઝી છે. ઓરડાની કેટલું છે? 3 × 4 કરવા પડશે, ઓકે. અને ભોંય તળિયાની વાત કરીએ મિત્રો, ભોંય તળિયામાં કેટલું છે? 0.5. આ લાદીની લંબાઈ કેટલી છે? 0.5. તો અહીંયા 0.5 લંબાઈ છે, તો પહોળાઈ પણ 0.5 જ હશે, ઓકે. હવે આપણે પોઈન્ટ કાઢવો છે તો શું કરશું? અહીંયા આપણે સમજી લે 3 × 4, તો આ પોઈન્ટ કાઢવા એટલે ઉપર 10 મૂકવું પડશે. આ બીજી વખત કાઢે એટલે બીજા 10 મૂકી દે. અહીંયા 5 × 5 આવ્યા, 5 × 2 = 10, 5 × 2 = 10, ઓકે. બે બે વડે ઉડી ગયા, 5 ને 10 નો ભાગ છે, 5 વડે ચલાવ્યા, ઉપર કેટલા આવ્યા? 3 × 4 = 12 + 48. મિત્રો જવાબ આવી ગયો 48 લાદી જોઈએ. કેટલી જોઈએ? ટાઇલ્સ અથવા લાદી જે કઈ હોય બરાબર, જવાબમાં જે પૂછ્યું હોય. તો આપણો જવાબ કેટલો બને છે? 48 ટાઇલ્સ આપણે જોઈએ છે. એકદમ ઈઝી છે. રૂમનો જે ભોંય તળિયાનું ક્ષેત્રફળ હોય એને ટાઇલ્સ ના ક્ષેત્રફળ વડે ભાગી નાખીએ એટલે એકદમ સરળ. એક પરીક્ષા ઉપર જયારે આવા દાખલા આપે તો ઓછા સમયમાં અને જવાબ આપણો સાચો આવવો જોઈએ એવી આપણી પ્રયત્ન કરવાનો છે. મિત્રો ત્યાર પછી હવે પરિમિતિ અને ક્ષેત્રફળના આધારે કંઈક વિશિષ્ટ હજુ પણ દાખલા હશે, તો ભાગ 4 માં આપણે જોશું. મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.